અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે તેવી ભાજપ દ્વારા માંગ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જેનીબેનની ઉમેદવારીના ફોર્મને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે હવે આ મામલે વિરજી ઠુમ્મરની એક પ્રતિક્રિયા સામે આવી છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેનીબેનને મિલકતને લઈને ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને જેનીબેનને ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે લાંબી દલીલો ચાલ્યા પછી જેનીબેન માટે સારા સમાચાર સામે આવ્યા, જેમાં તેમણે ઉમેદવારી ફોર્મને લઈને મંજૂરી આપવામાં આવી હતી. જેનીબેન ઠુમ્મરના ફોર્મને મંજૂર થતાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મામલે હવે વિરજી ઠુમ્મરે તેમની પ્રતિક્રિયા આપી છે. વિરજી ઠુમ્મર દ્વારા હવે અમરેલી ભાજપના ઉમેદવાર સામે પ્રહાર કરવામાં આવ્યા છે. વિરજી ઠુમ્મરે જણાવ્યું કે જે ભાજપ જેનીબેનની સામે મિલકતને લઈને વાંધા ઉઠાવે છે તે જ ભાજપના અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયાએ 7 કરોડની લોન લીધી હતી અને તે લોનને ચૂકવવાની જગ્યાએ તેમણે 4 કરોડમાં ગોઠવણ કરી નાખી. વધુમાં વિરજી ઠુમ્મરે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. 24 કલાક જે રીતે આખો ફોર્મ રદ થવાનો મામલો હતો, માણસ સુઈ ગયો છે, શું આખી વાત હતી? વાત કરો ને. લોકશાહીનો વિજય થયો છે, બંધારણનો વિજય થયો છે. મારે અભિનંદન આપવા છે કે બોલ્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે હાર પાડેલી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી. આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે, 1 કલાકનો સમય આપીને ખુલાસો કરવો, રજૂ કરવા માટે અમને કહેવામાં આવ્યો. એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો. મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે, અમારી 13મી મોટી ચૂંટણી છે, કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી. અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા, હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ કરાવ્યો છે. રેકોર્ડ થતા નહોતા છતાં રેકોર્ડ કરાવ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરિયા નામદાર સુપ્રીમ કોર્ટના ચૂંટણી ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું. એમ કરીને મેં લખ્યું છે 8/8/2019 રોજ સરફેસ એક્ટ 7,06,46,000 વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી, એમની જપ્તી થઈ, એની મિલકતની જપ્તી થઈ. એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને 4 કરોડમાં સેટલમેન્ટ કર્યું. અમરેલી જિલ્લાની જનતાના 3 કરોડ ડૂબાવ્યા, છતાં પણ એની સામે વિરોધ ન હતો. જેનીબેન સામે સુલભ વિરોધ હતો. કેવો વિરોધ? કે જેનીબેનનું રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં, જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વિરજી ઠુમ્મર જ્યારે 22માં ચૂંટણી લડતો હતો ત્યારે મારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી જીતાવી. એ અમને દસ્તાવેજ રજૂ કર્યો તો નાના મોટા બીજા કારણો રજૂ કર્યા કે જેનીબેનના સસરાએ જે ધિરાણ ટૂંકી મુદતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે. જેનીબેનના સસરા મારા વેવાય કોઈ ધિરાણ ટૂંકી મુદત લઉં નહીં. મારી તો દીકરી એક જ છે, પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી? હું પ્રેસ મીડિયાને સીધું પૂછવા માગું છું. એ મેં છુપાયું નથી, છતાં પણ અમે પત્રથી કર્યું. એમણે તો આવડી મોટી રકમ છુપાવી. ત્યારે જેનીબેનના સસરાએ જે ધિરાણ લીધું છે એ મેં છુપાયું નથી. એને પત્રમાં પણ રજૂ કર્યું તો કે તમે ડેસ્ક માર્યું નથી. આ દેશના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી પોતે જ્યારે ચૂંટણી લડતા ત્યારે એમે પરણેલા છે કે અપરિણિત છે ત્યાં કાયમી ડેસ્ક માર્યા છે. અમારા ડેસ્ક સામે ભારતીય જનતા પાર્ટીને વાંધો દેખા, ડેસ્ક એટલે કશું નહીં, તો કેમ લાગુ પડતું લખ્યું નથી? એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે, સતત તંત્રને પ્રેશર આપવામાં આવે, અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદન પાત્ર છે. લોકશાહીનો વિજય થયો છે, આ દેશનું બંધારણ બાંધનારા બાબા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપે તેનો વિજય થયો છે. જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે. સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે, એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે. જેનીબેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે, એની ઉપર એટલું બધું પ્રેશર, સતત કે પપ્પા શું થશે, પોતે ભાષણ ન કરી શકે, પ્રેશરમાં રાખવામાં આવે. એમને 1 કલાકની મુદત આપીને એમની ઉપર આચારસંહિતાના ગુનાઓ દાખલ કરવામાં આવ્યો. કાલે 10 વાગે કલસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી, તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો, વિજયભાઈ મંજૂરી વગરની જેનીબેન સભા ચલાવી રહ્યા છે, બરાબર નથી, મારા આચારસંહિતાની પાછી ફરિયાદ દાખલ. કોઈના ઘરે અમે રજૂઆત કરી, અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું, કોંગ્રેસનો પંજો પહેર્યો છે, આ કોઈ આચારસંહિતાનો ભંગ હું કરતો નથી, છતાં પણ આવા નાના નાના ક્ષુલ્લક કારણોસર જે રીતે દબાવ માટેનો હિટલર સાહેબ જે પ્રયાસ થયો છે તેની સામે એક જોમ આપવા માટેનો આ વિજય છે. અમરેલીની જનતાનો વિજય છે, અમરેલીના લોકોનો વિજય છે, અમરેલીની ગરીબ પ્રજાનો વિજય છે,
અમરેલીના દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે બક્ષીપન સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે યુવાનો હોય, એનો વિજય છે. આ સમગ્ર અમરેલી જિલ્લાનો વિજય છે અને આ વિજયનો ડંકો હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં વાગવાનો છે. અને ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જિલ્લો અહીંથી ધમધમતી રહેલ, મવાથી ધમધમતી રહેલ, તમામ ચાર ધામ સાથે ધમધમતી રહેલ આપવા માટેનો વિજય ઝુંબરનો જે નિર્ધાર છે, એ નિર્ધારને પાર પાડવા માટેનો જેની ઝુંબરનો વિજય થવાનો છે. પ્રેસ મીડિયાનો આભાર માની છું. અમારા એક મોરલ ટકાવવા માટે પ્રેસ મીડિયાએ અમને સતત જે સહકાર આપ્યો છે, સપોર્ટ આપ્યો છે, ત્યારે હું એમનો પણ ઋણી બન્યો છું. અને પ્રેસ મીડિયાની ચોથી જાગીર છે, અમારું કશું જ ન ચાલે, આ ચોથી જાગીર આ દેશની લોકશાહી બચાવવા માટેની જાગીર બને અને અમરેલી જિલ્લાના વિધિમાં આપનો પણ અમને મહત્ત્વનો ફાળો મળે એવી લાગણી છે. આ બધાનો ખૂબ આભાર માનું. જય હિન્દ. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.